ગુજરાતના ચેરાપુંજી ગણાતા વલસાડ જિલ્લાના છેવાડે આવેલા એવા કપરાડા તાલુકાના અંતરિયાળ ગામડામાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે અને અંતરિયાળ ગામડાના અનેક લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, જ્યારે ગરીબ આદિવાસી મહિલાઓ પીવાના પાણી મેળવવા માટે કિલોમીટરો સુધી ભટકી રહી છે. જોકે હાલમાં લગ્ન પ્રસંગની સીઝન હોય અનેક ગામડામાં રહેતા પરિવારોએ પોતાના દીકરા દીકરીના લગ્નની તારીખ લઈ લીધી છે, પરંતુ લગ્ન પ્રસંગમાં પાણી નહીં હોવાના કારણે તેઓને ભારે મુશ્કેલીમાં મુકાવવું પડ્યું છે. હાલમાં લગ્ન પ્રસંગ સાચવવા માટે ગરીબ આદિવાસી પરિવારો દૂર ટાઉનોમાંથી વેચાતું પાણીના ટેન્કરો લાવવા મજબૂર બન્યા છે. હાલમાં જ કપરાડા ગામમાં ભોયા પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ હતો, પરંતુ પાણી નહીં હોવાના કારણે વરરાજા સહિતનો પરિવાર પણ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો હતો. કપરાડામાં સર્જાયેલી પાણીની વિકટ સમસ્યાના કારણે માતા પિતાઓ પોતાની દીકરીના લગ્ન કરાવવા પણ તૈયાર નહીં હોવાનું સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું. કપરાડામાં કાયમ માટે ઉનાળાના દિવસોમાં ઉભી થતી પીવાના પાણીની તંગીનો સરકાર દ્વારા કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે એવી માંગણી ઉભી થવા પામી છે. સવિતાબેન પ્રકાશભાઈ ભોયા, અમે છે ને કુવા પર બેડું લઈ જઈએ, ત્યાંથી ભરીને લઈ આવીએ, પાણી નહીં મળે અમારે કપરાડામાં. 2 મહિના તો પાણીની બહુ તંગી રહી. વેચાતું લઈ આવીએ, ત્યાં અમે વેચાતું ફિલ્ટરનું લઈ આવીએ પાણી. સરકાર થી અમને તો કઈ જ નહીં મળેલું, અમને પાણીની સુવિધા જોઈએ. પાણી એટલું બધું નહીં હોય, એટલું તો વેચાતું લેવું પડશે, પણ એને પછી આપણે સગવડ કઈ એટલા ટેન્કરો એવી રીતે મંગાવવું પડે છે વેચાતું. પછી સમસ્યા એવી કે પછી કપરાડામાં ઘણી બધી સમસ્યા, પાણીની એટલી શોર્ટેજ પડે છે કે કોઈ પછી કોઈનું પ્રસંગ હોય તો આહારું, પછી એને લગ્ન પ્રસંગ એવો હોય તો પછી કોઈ છોકરી બી નહીં આપવા કરે, પાણીની એટલી સમસ્યા પડે એટલે અમુક પછી એ બાજુની આવે.